નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથી કે જે લર્નિંગ લોસ બ્રિજ કોર્સ કાર્યક્રમ અંતર્ગત આવેલી છે તેમાં તમને ચેપ્ટર 2 આપેલું છે, સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુ. તો આપણે સ્વ અધ્યયન પોથીના આ ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોવાના છીએ. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની ગણિત વિજ્ઞાન અને ગુજરાતીની સ્વ અધ્યયન પોથીના વિડીયોની પ્લેલિસ્ટ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને પણ તમે ગણિત ગુજરાતી અને વિજ્ઞાનના અન્ય સોલ્યુશનો જોઈ શકો છો. પ્રશ્ન 1 જોઈએ. યોગ્ય વિકલ્પ પસંદ કરો. કયા સૂક્ષ્મ જીવોને કારણે ઇડલીની કણક ફૂલે છે? ઈસ્ટ, અમીબા, રાઇઝોબિયમ કે લેક્ટોબેસિસ? તો આપણો આન્સર આવશે ઈસ્ટ. શીતળાની રસીની શોધ કોણે કરી હતી? ન્યૂટન, એડવર્ડ જેનર, લુઈ પાશ્વર કે અન્ય? તો આપણો આન્સર આવશે એડવર્ડ જેનર. કયો સૂક્ષ્મ જીવ નાઇટ્રોજનના સ્થાપનમાં મદદરૂપ છે? અમીબા, રાઇઝોબિયમ, ઈસ્ટ કે પ્લાઝ્મોડિયમ? તો તેમાં આપણો આન્સર આવશે એ, રાઇઝોબિયમ. તમારી મમ્મી ખમણ ઢોકળા બનાવે છે ત્યારે ખમણ ઢોકળા ફૂલાવાનું કારણ શું હોઈ શકે? ઠંડી, ગરમી, ઈસ્ટ કોષોની વૃદ્ધિ કે એક પણ નહીં? તો ઢોકળા બનાવે છે ને ઢોકળા ફૂલે છે, તો ઢોકળા ફૂલવાનું કારણ આવશે ઈસ્ટ કોષોની વૃદ્ધિ. બરોબર, આ એનું કારણ છે. ચલો, તમારા ઘરમાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે શું કરવું જોઈએ? કુલરનું પાણી રહેવા દેવું જોઈએ નહીં, ફૂલદાનીમાં પાણી ભરવું જોઈએ નહીં, ચોમાસામાં ધાબા પર ખુલ્લા ટાયર રાખવા જોઈએ નહીં. તો બધું સાચું છે, આપણે લખીશું ઉપરના તમામ. ચલો આગળ જોઈએ. નીચેના વિધાનો પૈકી કયું ખોટું છે? દર્દીને અન્ય વ્યક્તિઓ જોડે જ રાખવું જોઈએ, હંમેશા ઉકાળીને ઠંડુ પાડેલું પાણી પાવું જોઈએ? તો એ સાચું છે. આપણે દર્દીને છીંકતા હોય તો નાક પર રૂમાલ દેવો જોઈએ, એ પણ સાચું. મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ, એ પણ સાચું. તો આપણને ખોટું કીધું છે, તો ખોટું આવશે એ, અન્ય વ્યક્તિ જોડે જ રાખવો જોઈએ, એ ખોટું. ચલો, ખાલી જગ્યા મેલેરિયા માટે જવાબદાર પ્રજીવ છે અમીબા, પેરામિશિયમ કે પ્લાઝ્મોડિયમ? તો આપણો આન્સર છે પ્લાઝ્મોડિયમ. ટાઇફોઇડ, ટાઇફોઇડ માટે ખાલી જગ્યા જવાબદાર છે બેક્ટેરિયા, વાયરસ કે પ્રજીવ? તો આપણો આન્સર આવશે બેક્ટેરિયા. 9, આથોણની શોધ ખાલી જગ્યાએ કરી હતી? લુઈ પાશ્વર, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, ન્યૂટન? તો આપણો જવાબ આવશે લુઈ પાશ્વર. હિપેટાઇમિસ એ રોગ દ્વારા ખાલી જગ્યા દ્વારા શરીરમાં પ્રવેશે છે, તો હવા, પાણી અને ખોરાક? તો જવાબ આવશે પાણી. પાણી આપણો આન્સર છે. અગિયારમો પ્રશ્ન જોઈએ. છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ શા માટે રાખવો જોઈએ? તો કારણ કે જ્યારે આપણે છીંક ખાઈએ છીએ ત્યારે હવામાં અસંખ્ય સૂક્ષ્મ જીવો દર્દીના નાકમાંથી વાતાવરણમાં ફેલાય છે. આમ થતું અટકાવવા માટે છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ રાખવો જોઈએ. 12મો પ્રશ્ન. બ્રેડને પોચી અને ફૂલેલી કઈ રીતે રાખશો? તો બ્રેડને પોચી અને ફૂલેલી બનાવવા તેમાં આથવણની પ્રક્રિયા કરવી જરૂરી છે. આથવણ દ્વારા બ્રેડ પોચી અને ફૂલેલી તૈયાર થાય છે. તમે ઘરમાં બનાવેલ શાક લાંબો સમય સુધી રાખતા નથી, જ્યારે અથાણાનો ઉપયોગ લાંબા સમય સુધી કરો છો, શા માટે? તો કારણ કે ઘરમાં બનાવેલ શાકમાં કોઈ પણ પ્રકારની જાળવણીકારક પદાર્થ નાખવામાં આવતા નથી, જ્યારે અથાણામાં જાળવણીકારક પદાર્થ નાખવામાં આવે છે. 14મો પ્રશ્ન. શું નાનપણમાં લીધેલી રસી મોટી ઉંમરમાં પણ રોગ સામે રક્ષણ આપે છે? હા, નાનપણમાં લીધેલી રસીના કારણે શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. આ એન્ટીબોડી આપણા શરીરમાં જિંદગી જીવીએ ત્યાં સુધી હોય છે. આથી નાનપણમાં લીધેલી રસી મોટી ઉંમરમાં પણ રોગ સામે રક્ષણ આપે છે. 15મો પ્રશ્ન. સૂક્ષ્મ જીવના 4 ફાયદા અને નુકસાન જણાવો. તો પેલા ફાયદા જોઈએ. રસી બનાવવા માટે આથવણની પ્રક્રિયામાં ઉપયોગી છે, પર્યાવરણને શુદ્ધ કરે છે, દવા બનાવે છે. નુકસાન જોઈએ તો ચેપી રોગ માટે જવાબદાર છે, ફૂડ પોઈઝિંગ માટે જવાબદાર છે, ખોરાકને સળાવી નાખે છે, દાંતમાં સડો કરે છે. ઘણા રોગો પણ સૂક્ષ્મ જીવોના કારણે થાય છે. હવે જોઈએ પ્રશ્ન 16. તમે ડોક્ટરની મુલાકાત લઈ તમને અથવા તમારા પરિવારમાં જોવા મળતા રોગો વિશે માહિતી મેળવી કોષ્ટકમાં લખવાનું છે. તો પેલું છે ટાઇફોઇડ. તો ટાઇફોઇડ માટે
દૂષિત પાણી જવાબદાર છે. લક્ષણમાં તાવ 2-4 દિવસ આવે. સાવચેતી, તો દૂષિત હવાથી દૂર રહેવું જોઈએ. ને જવાબદાર સૂક્ષ્મજીવ, તો સાલ મોલે નાટા યફી એ જવાબદાર સૂક્ષ્મજીવ છે. મેલેરિયા, તો દૂષિત પાણી, તાવ 2-4 દિવસ આવે અને સાવચેતીમાં દૂષિત હવાથી દૂર રહેવું. ને એના માટે જવાબદાર છે પી, ફાલસી પેપર. COVID-19, તો હવામાં રહેલ વાયરસ, તાવ શરદી ઉધરસ લક્ષણ છે અને માસ્ક પહેરવું. અને જવાબદાર છે સૂક્ષ્મજીવ, તો હા વાયરસ જવાબદાર છે, જે સૂક્ષ્મજીવ કહેવાય. ન્યુમોનિયા, તો ન્યુમોનિયા થયેલ વ્યક્તિના સંપર્કમાં આવવાથી શ્વાસમાં તકલીફ થાય, કફ થવા દેવો નહીં. અને હા, એ માટે જવાબદાર છે ન્યુમોનિયા. કોઈ પણ એક રસીનું નામ જણાવી તેના શોધકનું નામ અને ફાયદા લખવાના છે. તો રસી છે પોલિયોની રસી, જેના શોધક છે જોન સાલ્કે અમેરિકામાં જે થઈ ગયા. પોલિયોની રસીના લીધે શરીરના અંગો કોઈ પણ જાતની અસર થતી નથી, બધા અંગો સારી રીતે વિકાસ પામે છે. જમીનને ફળદ્રુપ બનાવવા સૂક્ષ્મજીવો કેવી રીતે ઉપયોગી છે? તો રાઇઝોબિયમ અને એઝેટોબેક્ટેરિયા નામના બેક્ટેરિયા સિંગી કુળની એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રહી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા હોવાથી જમીનને ફળદ્રુપ બનાવે છે. ખોરાકની જાળવણીની વિવિધ પદ્ધતિ, તો સૂર્ય સુકવણી એટલે કે આપણે તડકામાં જે સુકવણી કરીએ છીએ તે, ઠંડક, ડીપ ફ્રીઝિંગ, ખાંડનો ઉપયોગ, મીઠું ઉમેરો, સરસવ તેલ અને સરકો એટલે કે વિનેગાર પણ આપણે ઉમેરી શકીએ. હવે 20મો પ્રશ્ન, માખી એ રોગકારક સૂક્ષ્મ જીવોનો વાહક છે. તો માન્યાબેન સાચું કહે છે, કારણ કે માખી ગમે તે જગ્યાએ ફરતી હોય છે અને તેના મળ અને મૂત્ર સાથે સડેલા ખોરાક પણ પેસ્તી હોય છે. આથી તેના શરીર પર અસંખ્ય સૂક્ષ્મજીવો રહેલા હોય છે. આથી માખી એ રોગકારક સૂક્ષ્મજીવનો વાહક છે તેમ કહી શકાય. દૂધને જીવાણુ રહિત એટલે કે પેસ્ચ્યુરાઇઝ કઈ રીતે કરશું? તો દૂધને 70 અંશ સેલ્સિયસ તાપમાને 15-30 સેકન્ડ ગરમ કરવાથી દૂધ જીવાણુ રહિત બની જશે. 20મો પ્રશ્ન છે, નાઇટ્રોજન ચક્ર દોરો. તો તમે સ્ક્રીન ઉપર નાઇટ્રોજન ચક્ર જોઈ શકો છો. તમારા પાઠ્યપુસ્તકમાં પણ નાઇટ્રોજન ચક્ર આપેલું છે, તેમાંથી તમે જોઈને સારી રીતે લખી શકો છો. 23, કયા કયા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે? તો COVID-19, શીતળા, હડકવા, ન્યુમોનિયા, ઓરી, અછબડા વગેરે રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. 24મો પ્રશ્ન, વીજળીના ચમકારા દ્વારા કયા વાયુનું જમીનમાં સ્થાપન થાય છે? તો વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજન વાયુનું જમીનમાં સ્થાપન થાય છે. નાઇટ્રોજન ઓક્સાઇડ સ્વરૂપે જમીનમાં સ્થાપન થાય છે. ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખી સારવાર આપવામાં આવે છે. તો તે માટે કારણ છે, ચેપી રોગ છે એવા લક્ષણો ધરાવે છે કે જેના કારણે જે વ્યક્તિ સ્વસ્થ છે તે વ્યક્તિને જો ચેપી રોગના સંપર્કમાં આવે તો સ્વસ્થ વ્યક્તિને પણ રોગ લાગી શકે છે. ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. તો કારણ કે ખોરાક પર માખી અને મચ્છર બેસતા હોય છે અને તેના પગમાં ઘણા પ્રકારના સૂક્ષ્મજીવો પણ ચોટેલા હોય છે અને આ સૂક્ષ્મજીવો ખોરાક દ્વારા શરીરમાં જતા હોય છે. તો જેથી આપણે આવો જો ખોરાક ખાય તો આપણે રોગ થવાની શક્યતા રહેલી છે. માટે ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે બીજું ચેપ્ટર છે, સૂક્ષ્મજીવો મિત્ર કે શત્રુ, તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. અમારા ધોરણ 8 ના બીજા વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો.